पूरा भारतवर्ष में देव उठी अग्यारस थी मांडी ने अखात्रीज सुधी में लग्न सरानी सीजन गणवामां आवे छे। अने पूरा भारतवर्ष में देव उठी अग्यारस एटले के दिवाळी थी अखात्रीज सुधी में लग्न नो जे लग्न सीजन छे ए पूर्ण थती होय छे। त्यारे छोटा उदयपुर जिल्लाना कवाट तालुकानुं समलवाट एक एवुं गाम छे के जे वरसादना सीजन दरमियान आ गाममां लग्न योजवानी एक परंपरा छे अने तेना विशे आजे वात करवाना छे। अने हुं छुं राजेश राठવા। છોટા ઉદેપુર જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં અખાત્રીજના દિવસે મહુડાના પાનમાંથી અંબુડી અંબુડિયાનું પ્રતિકાત્મક લગ્ન લેવાય અને ત્યારબાદ જ ગામમાં લગ્ન લેવાની શરૂઆત થાય છે અને છેક વરસતા વરસાદમાં પણ લગ્ન યોજાય છે। આદિવાસી બહુલ ધરાવતા છોટા ઉદેપુર જિલ્લામાં સદીઓ જૂની માન્યતાઓ અને પરંપરાઓ મુજબ એક નોખા સમાજમાં ઘણી બધી અનોખી પરંપરા આજે પણ જોવા મળે છે। ત્યારે આજે અમે તમને કવાંટ તાલુકાના સમલવાડ ગામમાં સદીઓથી ચાલતી આવતી અનોખી પરંપરા મુજબ અખાત્રીજના દિવસે દેવી દેવતાના ધામધૂમપૂર્વક લગ્ન યોજાયા બાદ જ ગામમાં લગ્ન લેવાય છે અને તે અખાત્રીજથી શરૂ થઈને છેક વરસતા વરસાદ સુધી લગ્નો યોજાઈ રહ્યા છે। આમ તો પૂરા ભારત વર્ષમાં દિવાળી બાદ દેવ ઉઠી અગિયારસથી લગ્ન સરાની સિઝનની શરૂઆત થતી હોય છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વર્ષો જૂની પરંપરા મુજબ હોળી બાદ જ લગ્નની સિઝન શરૂ થતી હોય છે। પરંતુ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું સમલવાડ ગામ એક એવું ગામ છે કે જ્યાં અખાત્રીજના દિવસે દેવી દેવતાના ધામધૂમપૂર્વક લગ્ન કરાવવામાં આવે છે અને ત્યારબાદ જ ગામમાં લગ્નની શરૂઆત કરવાની સદીઓ જૂની પરંપરા આજે પણ જોવા મળી રહી છે। મારું નામ રાજેશ ઉત્તમ રાઠવા છે। હવે અખાત્રી અમે ઉજવીએ એટલે મૂળાના પાનની લાડી અને લાડો બરાબર આ રીતે અમે ભણાવીએ છીએ। પછી આની અમે એવું માનીએ કે દેવી દેવતાનું લગ્ન પહેલે કરવાનું પછી અમારી જેવા મનુષ્યનું માનવનું લગ્ન પાછળ એટલે આ તહેવાર ઉજવ્યા પછી અમે પછી છોકરાના લગ્ન કરીએ કહેવાય એના પછી પછી ગામમાં દેવી તતણ લગ્ન 20 દિવસ મળે 30 દિવસ મળે એટલે અમે 30 દિવસ ફળિયા 4 ફળિયા છે। સમલવાડ મોટું ગામ છે પણ તે સાથે અમે અને અમુક લગ્નોમાં અમારે 3 લગ્ન તો ગયા વર્ષ રોકાઈ છે બરાબર હું કયા કારણે જેઠ મહિનો પૂરો થઈ જાય મોટા લગ્નવાળા હતા જેઠી છોકરો હોય એટલે આ લગ્નો અમુક 4 લગ્ન તો મારે રોકાઈ રહ્યા કહેવાય આવતા વર્ષ કરવાના। આવી રીતે ગમે તેમ કરીને અમે વરસાદ પડે તો વરસાદની અંદર શું કરીએ પછી આ માંડો ના થાય તો અમે ઘરમાં વિધિ કરીએ અંદર વિધિ પતાવીએ પણ ગમે તેમ પૂરા કરીએ અમારી જેવા પટેલ એમ કરીને અમારા પૂજારા બી ખરા એ વિધિ બધું અમે પોતે કરીએ એટલે પછી અંદર બેહાડીને બી વિધિ કરીને છોકરી હોય કે છોકરો હોય પતાવીએ જ કહેવાય ખેતી કરવાનું તેના લગ્ન હોય એટલે અમારે એમે રખડી જાય ઓરવાનું હોય કે વાવેતર કરતા હોય પણ છોડીને જવું પડે। પટેલ સાહેબ હામે જ માન લો કે આ ગામમાંથી તમે બીજા ગામમાં જાન લઈને જાઓ તો અખાત્રીજ પછી એની તારીખ આપવા એ લોકો સેટ થાય છે ખરા? હા થઈ જાય એના પછી એને અમે સ્વીકારીએ એટલે પછી એમને તે અમે તારીખ જે લેખિત આપીએ અત્યાર સુધીમાં કોઈ અખાત્રીજ પહેલા લગ્ન થયું એવું બન્યું ખરું? ના કોઈ દિવસ અમારે કનાસી પણ અમે બાબા છે અમારે દાદા મારા પપ્પાને એમ જોડે રીતે કહેવાય નટુ રંગલા એમ કરી
એના છોકરાનું લગ્ન કરેલું વચ્ચે. કેટલા વર્ષ થયા? લગભગ 15 વર્ષ થયા છે. વધી છે કે 15 જ થાય એટલા થયા છે. 15-20 વર્ષ થયા તો એના છોકરાનું એવું બનાવ બનેલો કે હોળી પહેલા લગ્ન કરેલું. હોળી પહેલા એમ પાછું હોળી પહેલા લગ્ન કરેલું. વર રાજા લઈ જ્યા, ઘોડો લઈ જ્યા, બધું લઈ જ્યા અને મોસેટ છોકરી પણેલી લા. આ છોકરાની આજની તારીખે પોઝિશન થોડી ખરાબ, એ છોકરીની બી થોડી ઘણી પોઝિશન. એટલે આવા બધા બનાવ અમુક દેખેલા અમે. અમારે એક વર્ષ પહેલા અમારે નાથ કરતી બીજી નાથ હતી એમ કરી આ જંબુભાઈને એમના લગ્ન કરી દીધા. ગયા જંબુભાઈને લગ્ન કરી દીધા. તે વખતે અમારા ગામમાં એવો બનાવ બનેલો. હવે કુદરતને કરવું, ચોમાસામાં ડાયા બધા ઓફ થઈ ગયા બરાબર. પણ હવે એવો નિયમ થઈ ગયેલો કે આમના લગ્ન કરવાથી જ બધા ડાયા મટી ગયા ગામને. આવો બનાવ બનેલો એટલે આવું બધું અંદર ચાલતું. એટલે તારથી અમે સાદું લગ્ન નહીં, ભણતનું નહીં, કોઈ બી લગ્ન બિલકુલ કરવાની અમે તારથી અમારે ચાલે. હવે આ લાડી ભર્યાનું જે દિવસે અમે અંદર એની વિધિ કરીએ ને, અમારે કુળદેવી ની અંદર વિધિ કરીને અંદર પાછું ત્યાં અમારે શું નામ છે એમ કહે ને, ત્યાં પથ્થર છે અમારે. એ પથ્થર અમે બધી વિધિ કરીને આને સીધા મૂકવાના. અમારે ટેડા મુકાઈ જાય ને છોકરા કે લાડી વર્યા ટેડા મુકાઈ જાય ને, ઊંધા પાડી દઈએ ને તો અમારે છોકરી છોકરા માંગવું આવે નહીં, કોઈ લઈ જાય નહીં. એનો પાણી ઉપર દબાઈને જતું રહે પણ આ વસ્તુ પાણી મેં બુડી રહે તે જાયેલા નંદી મેં જ છે. પણ ત્યાં આટલો ખાનું ભલે પાણી અંદર ભરાઈ જાય પણ આ વસ્તુ ત્યાં ના ત્યાં રે. એટલે અમારા બાપ દાદા કરતા એ વસ્તુ હવે વચ્ચે કઈ ફેરફાર થતો નથી. એટલે હવે ના જ થાય ને આ તાત્કાલિક આનો હવે ઠીક છે. પેલો અખાત્રીનો મહિનો આવે એટલે અહીં દીવા ચાલુ થઈ જતી જગ્યા થોડા મોડા અને રડવાનું ચાલશે. બે વસ્તુ ચાલુ પણ હવે પાણી નથી એ વસ્તુ ચાલુ થઈ જાય. બરાબર ચાલુ થઈ જાય એટલે આ વસ્તુ અમારાથી શું છે નહીં. એટલે લગ્નવિધિ અમારે બધું કાઢવું છે. એટલે પીડીના હું અમારે બધું સિમોડા વાવું ચાલુ કરે એવું બધું જાગૃત છે. જાગૃત છે એટલે અમારે બીજું કોઈ નહીં. બધું નાર્યો મેં ગામને હો અમારો ગામ જે ઉમઠો મામણ છે અને વેરાય માતા એમ કરી પૂંજીએ અમે. પણ બધું ચોખ્ખી રીતે કંઈ બીજું અમારે બધું કંઈ શું નહીં કંઈ. આમ તો અખાત્રીજથી જ પ્રકૃતિ પોતાનું નવું પ્રાકૃતિક સ્વરૂપ ધારણ કરે છે અને ખેતીના કામની શુભ શરૂઆત કરવામાં આવતી હોય છે. પરંતુ 2500ની વસ્તી ધરાવતા સમલવાડ ગામમાં સદ્યો જૂની પરંપરા અને માન્યતા મુજબ અખાત્રીજના દિવસે કનાશિયા કુંડની અંબુડી અને ડામરિયા ગોત્રના અંબુડિયાનું પ્રતિકાત્મક રીતે ધામધૂમથી લગ્ન કરાવવાની પરંપરા મુજબ દેવી દેવતાના લગ્ન લેવાય છે અને એમાં પણ ચોક્કસ એક જ મહુડીના ઝાડના પાનમાંથી અંબુડીઓ અને અંબુડીની પ્રતિકાત્મક આકૃતિ બનાવવામાં આવે છે જેમાં બોરનો જ કાંટો ભૂકવામાં આવે છે અને ગામના કોતરમાં આવેલા દરા પાસે મહુડાના પાનમાંથી બનાવેલ વર અને કન્યાના ધામધૂમથી લગ્ન યોજવામાં આવે છે જેમાં પથ્થરના પ્રતિકાત્મક ઢોલ વગાડવામાં આવે છે અને આ વિધિ યોજાયા બાદ ગામમાં લગ્નની શરૂઆત થાય છે. એ ગામમાં બધી 25 મૂડી હોય પણ એ મૂડીનું અમારે પાન વપરાય નહીં. એક જ કારણ છે જ્યારે એનો લાડો બનાવીએ પણ એ જ મૂડીનો બને, જ્યારે લાડી બનાવીએ પણ એ જ મૂડીનો બને, જ્યારે અમારે બીજો કાંટો નખાય ના, બોર સિવાય બીજો કાંટો અંદર નખાય નહીં. હવે આવી દેવી છે સંસ્કૃતિ અમારી ડોહાની પેઢી નામાંથી આવું ના આવું ચાલેલું કે અશેરીનું ગામ એટલે આ પ્રમાણે ડોહા બંધારણ કરેલું કે
तान नु साल तो आवेलु आपणे वधारो ने जाणता पण हो वर्ष नी जा वात ने आपणे जाणिया केवाय आपणा डोहा ना डोहा के ते हमरिए बराबर डोहा ना डोहा के ते हम हमरिए हो वर्ष नी वात अमारी जाण करी के अमारो बा के अमारो बाप नो बाप के के आ परवाणे हतु एम ते ज संस्कृति अमारे चाले ई अने कोई दाड़े सूटाय ना એટલે સમાનવાટની અંદર અમારે એટલા બધા જાજા લગ્ન છે આ પટેલે હજુ પાતરી બોલ્યો પણ અમારે ખૂબ જાજા લગ્ન હતા હવે બે જાન જવા દેવાની અને બે જાન આવવા હો દેવાની આવા બી પ્રસંગ કરીને અમુક કાઢીએ છે હવે છેલ્લો હમણે છે ને વરસાદનું વાવ છોડું પણ પે પહોંચી ગયા પણ કરવાનું હું નહીં કરીએ તો અમારો મેળે ના પડે એટલે આ રીતે અમુ ચાલવાના છે અને કરતા રહેવાના અમે અમે આ છે આ ધરતી ઉપર ત્યાં કરું પાછા સોરા ભી અમારી રીતે ચાલે હવે કરવાનું અમારે ગામો મે ખાતરી ત્યારે કે નહીં પણ શાદી ખાતરી એ શાદી ખાતરી સાહેબ અમારે દેવ લોકો ની ખાતરી કહેવાય આ પૂંજ્યા વગર અમારે દેવ લોકો નું માનવું લગ્ન થતું નહીં લગ્ન કરીએ અમે પણ એમાં પાછો પડી ભાગે છોકરી છોકરી હોય કે છોકરો હોય એની માનવતા બગડી જાય છે એને આજા ભી અમે ઠેઠ સુધી ને આવું આવું ચલાવવાના અને ચાલવાનું ગામ મોટું છે અમારું સમલવાડ લગભગ એમ ગણેતા આવે લગભગ 3-4 હજાર ની જે વસ્તી ધરાવે છે ગામ પણ કરવાનું અમારે કોઈ વર્ષે આવી જાય 80-90 તો હો પરો જતા રહે પણ આવું ને આવું ચાલે છે અમારે બીજું કોઈ ચાલે નહીં અખાત્રીજના દિવસે અંબુડી અને અંબુડિયાના લગ્ન થયા બાદ મહુડાના પાનમાંથી બનાવેલી આકૃતિઓને કોતરના દરા પાસે મૂકી દીધા બાદ જ ગામમાં લગ્ન પ્રસંગોની શરૂઆત કરવામાં આવે છે આ માન્યતા પાછળ ગામ લોકોની માન્યતા એ રહી છે કે દેવી દેવતાના લગ્ન લીધા વગર જો કોઈ ગામમાં લગ્ન કરે તો તેનું લગ્ન જીવન ટકતું નથી અને લગ્ન જીવનમાં ઉપાધિઓ આવે છે જેથી કરીને અખાત્રીજના દિવસે દેવી દેવતાના લગ્ન બાદ જ ગામમાં લગ્ન લેવાય છે અને તે છેક વરસાદના આગમન સુધી ચાલતા હોય છે આ અંગે ગામ પટેલ રાજેશ રાઠવા સાથે વાત કરતા તેઓ જણાવે છે કે અખાત્રીજથી વરસાદના આગમન સુધીમાં આખા ગામના લગ્ન પૂરા કરવા પડે છે જૂન મહિનામાં વાવાઝોડા અને વરસાદ આવે તો અમારે ઘરમાં પણ લગ્ન યોજવા પડે છે પણ અમારા બાપ દાદાના વખતથી ચાલતી આવતી માન્યતા મુજબ આજે પણ અમારા ગામમાં વરસાદની સિઝનમાં લગ્ન લેવા પડે છે જોકે આ ગામમાં હોળીનો દાંડ રોપાય એ પહેલાં લગ્ન લઈ શકાય છે પરંતુ અખાત્રીજના દિવસે દેવી દેવતાના લગ્નની વિધિ બાદ જ લગ્ન લેવાની માન્યતાને લઈને મોટાભાગના લગ્ન અખાત્રીજથી શરૂ થઈને વરસાદ વરસે ત્યાં સુધી લગ્ન યોજાઈ રહ્યા છે અમારે કદાચ કોઈ દિવસ વહેલી બી આવે કોઈ વર્ષ મળ્યો આવે એટલે એના કારણે ખાતરી થયા વગર અમારે લગ્નો થાય નહીં બરાબર એટલે હોળી પહેલાં બી લગ્નો અમે જેટલા નીકળે એટલા કાઢવાના તમારે ફળિયા દીઠ ખાલી તને છે ફળી એટલા નહીં થાય બાકી 3 ફળિયામાં થાય રવતાએ ફળિયા મેં થાય પટેલ ફળિયા મેં થાય સસ્તી ફળિયામાં બી થાય દરેક જગ્યાએ લગ્નો થાય જેટલા લગ્નો થાય એટલા ની હેલું થાય એ તો પછી કોઈ બે બી લગ્ન કરે હેલું કરે મેરઠ લગ્ન હો કરે